नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः भीष्म पाना पर कंडिका से वाँचिए भीष्म पाना ओम उषा व अश्वस्य मेध्यस्य शिरः सूर्यश्चक्षुः वातः प्राणः व्यात्तमग्निर्वैश्वानरः संवत्सर आत्माश्वस्य मेध्यस्य द्यौः पृष्ठम् अन्तरिक्षमुदरम् पृथिवीपाजस्यम् दिशः पार्श्वे अवान्तरदिशः पर्शवः ऋतवोऽङ्गानि मासाश्चार्धमासाश्च पर्वाणि अहोरात्राणि प्रतिष्ठाः नक्षत्राण्यस्थीनि नभो मांसानि ऊवध्यंसि कताः सिन्धवो बुधाः यकृच्चक्रोमानश्च पर्वताः ओषधयश्च वनस्पतयश्च लोमानि उद्यन् पूर्वार्धः निम्लोचन् जघनार्धः यद्विजृम्भते तद्विद्योतते यद्विधोनुते तस्तनयति यन्मेहति तद्वर्षति वागेवास्य वाक् एक सौ तेरह पाना ऊपर एक चार छह पहला अध्याय ना चौथा ब्राह्मणी छठी कांडी का एक सौ ने तेरह 173 अथ इति अभ्यमन्थत सह मुखाच योने हस्ताभ्याम च अग्निम असृजत तस्मादेतदुभयम् अलोमकम् अन्तरतः अलोमका हि योनिः अन्तरतः तद्यत् इदम् आहुः अमुं यज अमुं यज इति एकैकम् देवम् एतस्य एव सा विसृष्टिः एष उहि एव सर्वे देवाः अथ यत्किञ्च इदम् आर्द्रम् तद्रेतसः असृजत तदु सोमः एतावद्वा इदं सर्वम् अन्नं चैव अन्नादश्च सोमः एव अन्नम् अग्निः अन्नादः सा एषा ब्रह्मणः अतिसृष्टिः यच्छ्रेयसः देवान् असृजत अथ यन्मर्त्यसन् अमृतान् असृजत तस्मात् अतिसृष्टिः अतिसृष्ट्याम्भ अस्य एतस्यां भवति य एवं वेद
તો પ્રજાપતિ સૃષ્ટિનું વર્ણન સર્જન કર્યું, એનું વર્ણન ચાલી રહ્યું છે. એમાં વર્ણોનું સર્જન થયું અને દેવતાઓનું સર્જન થયું. એક દેવતા અગ્નિના સર્જનનું વર્ણન કર્યું અને બ્રાહ્મણની વાત કરી. એનાથી 1, 4, 11 થી 15માં બીજા દેવતાઓનું વર્ણન કરવાના છે. એને ઉપલક્ષિત કરીને કહેવામાં આવ્યું કે બધા દેવતાઓનું સર્જન થઈ ગયું, બધા વર્ણોનું સર્જન પણ થઈ ગયું. કેવી રીતે સર્જન કર્યું એની પણ વાત કરી, મંથન કરીને. અને હવે તત્યત ઇદમ આહોહો 173 પાનો પર મંત્રની જે ત્રીજી લીટી છે, તદ્યત ઇદમ આહોહો તત્ર કર્મ પ્રકરણે કેવલ યાજ્ઞિકા. હા, જો હું 176 નું પાનું ભાષ્ય વાંચું છું, 176 ના પાના ઉપર ભાષ્યની ત્રીજી લીટી. જૂના પુસ્તકમાં 176, નવામાં 113, 14. અથ એવમ પ્રકરણાર્થે વ્યવસ્થિત તત્સુતિ અભિપ્રાયણ અવિદ્વન મદાંતર નિંદ. 114 નવામાં 114 નું પાનું, જૂનામાં 176 નું પાનું. અથ એવમ પ્રકરણાર્થે વ્યવસ્થિત, તો પ્રકરણનો અર્થ આ પ્રકારે સ્પષ્ટ કરવામાં આવ્યો કે પ્રજાપતિ સ્રષ્ટા છે અને સૃષ્ટિ પ્રજાપતિ કરતા અભિન્ન છે, જે સર્જાયો છે પ્રજાપતિ પોતે છે. આ પ્રકારની વાત થઈ ગઈ, એવું નિશ્ચય થઈ ગયો. એના પછી હવે તસ્તુતિ અભિપ્રાયણ, તો એટલે પ્રકરણાર્થ, પ્રકરણનો અર્થ જે નિશ્ચિત કર્યો એની સ્તુતિના અભિપ્રાયથી અવિદ્વાન મતાંતર નિંદા ઉપન્યાસ. અવિદ્વાનો, આ બીજી પાદનો જ આપણે નથી જોઈ કાલે, બીજી પાદનો 176 ના પાન ઉપર અવિદ્વાન મતાંતર નિંદા ઉપન્યાસ. અવિદ્વન મતૈતિ તથા ચ વાર્તિકે અવિદ્વત દેવતા ભિત ભી પ્રતિષેધાય સાંપ્રતમ ઇતિ. અવિદ્વત દેવતા ભિત ભી પ્રતિષેધાય, એવું છે. દેવતા ભિત અને ધી, દેવતાઓનો ભેદ કરનારી ધી બુદ્ધિ, દેવતાઓને ભિન્ન ભિન્ન માનનારી જે બુદ્ધિ છે. અવિદ્વત દેવતા ભિત ધી પ્રતિષેધાય, અવિદ્વાન લોકોની દેવતાઓમાં ભેદ કરનારી જે બુદ્ધિ છે, એટલે કે ઇન્દ્ર જુદો છે, અગ્નિ જુદો છે, વરુણ જુદો છે, આ પ્રકારે દેવતાઓમાં ભેદ સમજનારી, ભેદ કરનારી જે બુદ્ધિ છે, પ્રતિષેધાય, એનો પ્રતિષેધ કરવા માટે, એનો નિષેધ કરવા માટે, એનું ખંડન કરવાને માટે સાંપ્રતમ, એને માટે હવે આ ચર્ચા શરૂ કરવામાં આવી રહી છે. અવિદુષામ વાર્તિકના ટીકાકાર બીજી પાંચ નોંધમાં આગળ કહે છે, અવિદુષામ પરસ્યામ એકસ્યામ એવ હિ દેવતાયામ યા ભેદધીહી. તો અવિદ્વાન લોકો જે છે, આપણને અવિદ્વાન શાસ્ત્રો ના ભણ્યા હોય, કશું ભણ્યા ના હોય, અભણ હોય ને અવિદ્વાન કહેવાય. અહીં તો બહુ ભણેલા અવિદ્વાન હોય, એટલે અભણ અવિદ્વાન એવું નથી. બધા શાસ્ત્રો ભણ્યા પછી જેમાંથી એવું તારવતા હોય કે ઇન્દ્ર જુદો છે, વરુણ જુદો છે, અગ્નિ જુદો છે, આ યજ્ઞ કરો, પેલો યજ્ઞ કરો, આવું જે સમજનારા પંડિતો, એમને અવિદ્વાન કયા છે. બરાબર, અવિદ્વાન એટલે અભણ નહીં, અવિદ્વાન એટલે શાસ્ત્રો ભણ્યા પછી શાસ્ત્રના તાત્પર્યને સાચું ન સમજીને, સાચું ના સમજીને કે નથી સમજ પડતી તોય બરાબર છે, પણ સાચું ન સમજે, ખોટું સમજે અને સમજે કે અમે સરસ સમજીએ છીએ. બરાબર, એટલે નથી સમજતા પણ સમજ ના પડતી હોય અને પોતાની રીતે ઘટાવે શાસ્ત્રોને, આ લોકો જે છે એમને અહીં અવિદ્વાન કહેવામાં આવ્યા છે. અવિદુષામ પરસ્યામ એટલે પરમાત્મા, પરદેવતા, એકસ્યામ એવા દેવતાયામ, આ પરમાત્મા એક જ છે, છતાં એમાં યા ભેદતી, અનેક દેવતાઓ છે એવા પ્રકારની ભેદવાળી જે બુદ્ધિ આ વિદ્વાનોની છે, તન નિષેધાય, આ બુદ્ધિ ભેદ બુદ્ધિનો નિષેધ કરવાને માટે અધુના હવે તદ્યત ઇદમ ઇત્યાદિ વાક્યમ પ્રવૃત્તમ ઇતિ યોજના, આ વાક્ય હવે એને માટે શરૂ થઈ રહ્યું છે, એટલે હવેની ચર્ચા એને માટે છે. ભાષ્યકારે આગળ કહ્યું, ચાલો ટીકા પણ જોતા જોવી હોય તો જોઈ લઈએ. તદ્યદિન ઇતિ વાક્ય છે તાત્પર્ય, એટલે
તમને ગઈકાલે ચર્ચા કરી, આપણે ઘણી પ્રશ્ન એવો છે કે આપણે વેદાંત ભણીએ છીએ અને એમાં આપણે રોજ અને રોજ તમે કહે કે કરો છો કે એક જ દેવતા છે ને એક જ પરમાત્મા છે, એટલે દેવતાઓ જુદા નથી ને હું ઈશ્વરે જુદા નથી, તો પછી દેવતાઓની પૂજા તો પાછા રોજ કરાવ્યા જ કરો છો, અને એ બધા કરે એના કરતા આ નવરાત્રાય પેલા નવરાત્રાય રોજ ને રોજ પૂજાને પાઠ ચાલતા હોય છે, તો પછી એવું કરતા હોઈએ ત્યારે આપણી બુદ્ધિ કયા પ્રકારની રાખવી જોઈએ. ગઈકાલે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી આપણે આ પ્રશ્નની, કે પહેલા સાધના શરૂ કરી એની પહેલા સત્ય બુદ્ધિ છે, કે મારી અને ઈશ્વરની વચ્ચેનો ભેદ સત્ય છે. જ્યારે દરમિયાન અધ્યયન કરીએ છીએ દરમિયાન અને જ્ઞાન થયા પછી અલબત્ત, ત્યારે મિથ્યા બુદ્ધિથી આ પૂજા થાય છે. સોહમ ભાવેને પૂજયે એની પણ ચર્ચા ખૂબ કરી ગઈકાલે. દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન ત્યજેદ અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેને પૂજયેત. તો અજ્ઞાન આ શરીરરૂપી જે મંદિર છે એ મંદિરમાં ઈશ્વરરૂપી જીવાત્મારૂપી દેવતા બેઠેલો છે કે નારાયણ બેઠેલો છે દેખાતો કેમ નથી, એના પર અજ્ઞાન રૂપી નિર્માલ્ય આગલા દિવસના બિલ્વ પત્ર વગેરે જે અર્પણ કર્યા છે એમાં ઢંકાઈ ગયા છે ભગવાન, એ નિર્માલ્ય કાઢી લઈએ તો ભગવાનના દર્શન થાય, એમ અજ્ઞાન રૂપી નિર્માલ્ય આ જીવાત્મા જે પરમાત્મા છે એના પર ઢંકાઈ ગયા છે, એ અજ્ઞાન રૂપી નિર્માલ્ય દૂર કરીએ તો નારાયણનું દર્શન થાય. સોહમ ભાવેને પૂજયે એ હું જ છું એ પ્રકારની ભાવનાથી પૂજા કરીએ છીએ, એ ભગવાન છે ને હું ભક્ત છું, એ દયાળુ છે ને હું દીન છું, એ મહાન છે ને હું અલ્પ છું, એ ભગવાન છે ને હું ભક્ત છું, એવા દ્વૈતને પરકોલેટ કરવા, એ દ્વૈતને ચાલુ રાખવા કે દ્રઢ કરવા માટે પૂજા નથી કરતા. ભગવાન કૃપા કર્યા જ કર અને હું ભીખ માંગ્યા જ કરું તારી પાસે એને માટે નથી કરતા. સત્ય ધર્મય દૃષ્ટિએ ઈશાવાસ્યમાં કહે છે કે હું તારી પાસે પોષણ ને કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યૂહ રશ્મિ સમૂહ તેજ યત્તે રૂપમ કલ્યાણતમ તત્તે પશ્યામી યોસાવસૌ પુરુષ સોહમસ્મિ હિરણમયન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ તત્વ પોષણ અપાવરણ સત્ય ધર્માય દૃષ્ટયે. તો હિરણમયન પાત્રેણ આ સોનાના પાત્રથી જાણે કે સત્યસ્ય મુખમ અપિહિતમ, સત્યનું મુખ ઢંકાઈ ગયું છે. હે પોષણ હે સૂર્ય ભગવાન તત્ તમ અપાવરણો એને આપ ખોલી નાખો છો, એને માટે સત્ય ધર્માય દૃષ્ટિએ. તે ભાષ્યકાર મહારાજ કહે છે કે હું ભિખારી નથી ને ભીખ નથી માંગતો, મારો હક છે, હું સત્ય ધર્મા છું, અગ્નિની સાક્ષીએ જીવન પર્યંત મેં ઉપાસના કરી છે કે સાધના કરી છે, અને માટે મારું જે સ્વરૂપ છે એ હું જોઈ શકતો નથી, એ સ્વરૂપને હું જોઈ શકું એને માટે આપ અહંકારના પડદાને ચીરી નાખો. સુવર્ણ હિરણમય એટલે સુવર્ણમય એટલે ચમાચમ ચમકતું, આ અહંકાર એટલું બધું ચળકતું પાત્ર છે કે અહંકારને જાળવવા માટે હું આત્માનો ભોગ આપી બેઠો જ છું ને આપ્યા જ કરું છું. અહંકાર રૂપી પાત્રની અંદર આત્મા નારાયણ દેવ ઢંકાઈ ગયો છે, પણ અહંકાર એટલો સારો લાગે છે કે એ અહંકારને હું છોડી કે દૂર કરી શકતો નથી, હું નારાયણને પ્રાર્થના કરું છું કે મારું જે સ્વરૂપ છે એ જ હું જોઈ શકું એવું કરો, એવું નથી કે તમે મને પૂર્ણતા આપો. પૂર્ણતા જે મારું સ્વરૂપ છે અને એને જાણવાનો મારો સંપૂર્ણ અધિકાર છે એનાથી વંચિત થઈ ગયો છું, આપ એ વસ્તુ મને આપો. બરાબર, એટલે ઈશ્વરની ઉપાસના કે પ્રાર્થના કરીએ છીએ ત્યારે દ્વૈત ભાવને સાચો માનીને પણ કરતા નથી, એને દ્રઢ કરવા પણ કરતા નથી, પણ શું કરો, જેમ આ ભાગવત વગેરેમાં ચર્ચા કરી કે પતિ જયારે બહાર ગયો છે અને પેલી પત્ની પતિવ્રતા નારી છે એને પતિ વગર ચાલે એવું નથી, તો તમારા વગર હું શું કરીશ, એટલે કે છે અમારું ચિત્ર છે એની રોજ પૂજા કરશે અને એના એને જમાડ્યા વગર જમતી નથી, કે એને થાળ ધરાવજે ને બધું કરજે ને પછી તું ખાજે. તો આ સ્ત્રી એવું કરે છે, એને એ ચિત્ર પતિ નથી એવી ખબર હશે કે નહીં હોય, અને એક ચિત્રની પૂજા આખી જિંદગી કર્યા કરવીને પતિને ભૂલી જવો એને માટે કરતી હશે કે નહીં કરતી હોય, એ સમજપૂર્વક કરે છે કે ચિત્ર પતિ નથી, અત્યારે પતિ મારી પાસે નથી, મારે એ પતિ મેળવવો છે, મારા મનને મારે પતિમાં એકાગ્ર રાખવું છે. માનો કે પતિ વગર એને ના ચાલે ને ક્યાંક આડીઓડી ભટકી જતી હોય તો એને એના મનને પતિમાં એકાગ્ર રાખવો છે,
એ ચિત્તને બજે બજે બધે જતું અટકાવીને એકમાં રાખવા માટે પતિના ફોટાનો કે ચિત્રનો ઉપયોગ કરે છે, જેથી કરીને સાચા પતિમાં એની એની વૃત્તિ દ્રઢ રહે. અને પછી એ પતિ આવીને બહારનું પછાડીને પેલી પૂજા કરતી હોય તો શું કરવાનું? તો પૂજા કરેલો પછી ખોલું છું, બરાબર છે? કારણ કે પતિમાં એ ચિત્રમાં જયારે પૂજા કરે છે ત્યારે પણ મિથ્યા બુદ્ધિ જ છે. મિથ્યા બુદ્ધિ છતાં પૂજા થાય કે ના થાય? બરાબર. એટલે વેદાંતનો સાધક પૂજા કરે છે ત્યારે મિથ્યા બુદ્ધિથી. ક્વેશ્ચન, શેનું મિથ્યાત્વ? માત્ર દ્વૈતનું મિથ્યાત્વ. હા, દ્વૈત. આપણે પતિને મિથ્યા નથી કહેવો એટલા માટે કે અધિષ્ઠાન રૂપે એ સત્ય છે. જો વિચાર કરો કે મારી અને ઈશ્વરની વચ્ચે દ્વૈતનું મિથ્યાત્વ થયું, પછી મારું અને ઈશ્વરનું સ્વરૂપ શું હોય? જો વેદાંતીઓ, મારી અને ઈશ્વરની વચ્ચેના દ્વૈતનું મિથ્યાત્વ થયું તો મારા અને ઈશ્વરના સ્વરૂપની વચ્ચેનો સંબંધ શું હોય? શું થશે? સમજાય છે? એટલે ઈશ્વરને મિથ્યા કહેવામાં આપણને રસ નથી, તો ઈશ્વર મિથ્યા છે. અંતર મિથ્યા થયું તો અધિષ્ઠાન અને અધ્યારોપ વચ્ચેનું અંતર મિથ્યા છે એવું સમજાયું, પછી અધ્યારોપનું અસ્તિત્વ જ ક્યાં રહ્યું? ખરું ને? એટલે આપણે તો માત્ર અંતરનું કે દ્વૈતનું જ મિથ્યાત્વ કરવું છે. અને એટલે પેલી સ્ત્રી જ્યારે પૂજા કરે છે ત્યારે આ ચિત્ર, એટલે કે ચિત્ર ખોટું છે. ચિત્ર અને પતિની વચ્ચેનું અંતર મિથ્યા છે, પણ છતાંય ચિત્રની પૂજા કરે છે. એટલે મિથ્યા બુદ્ધિથી પણ પૂજા થાય ક્યાં સુધી? સત્ય હાથમાં નથી આવ્યું ત્યાં સુધી. એ સિવાય દ્વૈતમ બંધાય બોધાત પ્રાગ પ્રાપ્તે બોધે મનીષિણઃ ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ. દ્વૈતમ બંધાય બોધાત પ્રાગ, જ્ઞાન થતા પહેલા દ્વૈત છે એ બંધનનું કારણ છે. પ્રાપ્તે બોધે મનીષિણ, એકવાર જ્ઞાન થઈ ગયું પછી ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ, પછી રમવા માટે દ્વૈતની કલ્પના કરી. હવે એકલા એકલા શું કરવું? ચલો ત્યારે અત્યારે આજે આપણે આ રમત રમીશું. હવે એક તો બોર થતો હોય એ પણ રમત રમે, બીજો બસ મૂડમાં હોય તોય રમત રમે કે ચલો આપણે લટાર મારવા જઈએ, ચલો ફરવા જઈએ, ચલો આજે પાસા રમીએ, ચલો પાના રમીએ. તો એને આજે મન થયું કે ભક્તિ કરવી છે, તો ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ, ભક્તિ માટે એણે દ્વૈતની કલ્પના કરી કે નારાયણ જરા સામે બેસી જવું જોઈએ, ચલો આપણે રમત કરીએ છીએ. કલ્પિતમ દ્વૈતમ અદ્વૈત આપદભી સુંદરમ, તો એકલો એકલો અદ્વૈતમાં શિવોહમ શિવોહમમાં રમણ કરતો હોય તો એના કરતાં પણ ભક્તિ માટે કલ્પિત દ્વૈત, કારણ કે એમાં વિરહ સાલવાનો નથી. મીરાબાઈ જ્યારે ભગવાનની આરાધના કરે છે ત્યારે ભગવાન જતો રહીને વિરહ સાલે. આ ભક્તિ માટે દ્વૈતની કલ્પના કરીને આરાધના કરે છે એને વિરહ સાલશે કે નહીં સાલે? એને ખબર છે કે મારામાંથી મેં આ રમત ઉભી કરશે, સંકેલીને પોતાનામાં મૂકી દેશે. એટલા માટે આનું ભક્તિ કલ્પિત દ્વૈત ભક્તિ માટેનું છે, એ અદ્વૈત કરતા અને સાચો દ્વૈત માનનારા કરતા અલબત્ત સુંદર છે, બરાબર છે? આ વારંવારનો પ્રશ્ન છે, વારંવાર ચર્ચા કરી છે, જરા એને બેસીને વિચારી જોજો. હા, એટલે આપણે ઉપાસનાઓનો અનાદર નથી કરતા. અહીં કહેવામાં આવશે કે આપણે નિંદા કર્મની કરતા નથી, કર્મીની કરતા નથી, વેદોની કરતા નથી, વેદના કર્મ વિભાગની કરતા નથી. જો નિંદા હોય તો માત્ર અવિવેકની નિંદા છે. જે વસ્તુનું જે સ્થાન છે એ ન સમજવું અને એને એના કરતા ઊંચા સ્થાને સ્થાપિત કરવું અને બીજાને એનાથી ઊંચા સ્થાને સ્થાપિત કરવું. દરેકને પોતાનું સ્થાન હોય. ચંપલનું સ્થાન બહાર છે, વાહનનું સ્થાન એનાથી બહાર છે. બધા મહત્વના છે, ઉપયોગના છે, ઘેર જઈએ તો લઈ જવાના, કારણ કે કાલે પાછા આવવા જોઈશે, પરંતુ અહીં નહીં લઈ આવવાના. તો એમનો સ્થાન એમાં એમનો અનાદર પણ નથી, કદાચ એમનો વધારે આદર છે કે લાવવા યોગ્ય જગ્યાએ મૂકવા, આ એમનો આદર કરવાની રીત છે. એમ દરેક તબક્કો કર્મ પણ સ્થાન ધરાવે છે, એનો આદર છે,
યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો, યોગ્ય કામ પૂરું થાય એટલે છોડી દેવું અને આગળ ચાલવું. બરાબર? તો એને કામ કર્યું કહેવાય ને? તો એને કામ જ ને, પહેલા ધોરણમાંથી પાસ જ ના થઈને બીજામાં જઈએ જ ના, તો પહેલા ધોરણે કામ કર્યું કહેવાય ના કર્યું કહેવાય? પહેલા ધોરણે કામ ત્યારે જ કર્યું કહેવાય જયારે ધક્કો મારીને બીજા મોકલી દે આપણને, બીજું ધોરણ ધક્કો મારીને ઉપર મોકલી દે, એટલું રાખીને રાખે જ મૂકે, તો એને આદર કેવી રીતે કર્યો કહેવાય? ટીકાકારે કહ્યું હતું 176 ના પાના ઉપર, સ્રષ્ટા પ્રજાપતિ એવ સૃષ્ટમ સર્વમ કાર્યમ ઇતિ પ્રકરણાર્થે પૂર્વોક્ત પ્રકારેણ વ્યવસ્થિતે સતી. તો સ્રષ્ટા પ્રજાપતિ છે અને સર્જાયેલું બધું કાર્ય છે એ પ્રકરણનો અર્થ આગળ કયા પ્રમાણે જ્યારે નિશ્ચિત થઈ જ ગયો છે ત્યારે અનંતરમ એક ન ઉમેરવાનો છે. સતી અનંતરમ તસ્ય એવ, જો આપણે ટીકામાં ચોથી લીટી વાંચીએ છીએ 176 ના પાન ઉપર, વ્યવસ્થિતે સત્ય એવું મળ્યું, ત્યાં એક નવ મેળવાનો સત્ય નંતરમ, સત્ય નંતરમ તસ્ય એવ સ્તુતિ વિવક્ષયા તદ્યતિદમ ઇત્યાદિ અવિદ્વન મતાંતરસ્ય નિંદાર્થમ વચનમ. તો હવે જે શરૂ થાય છે એ અવિદ્વાનોના મતના નિરાશને માટે નિંદા કરનારું વચન છે. ઇત્યર્થ આપણે કહ્યું ગઈકાલે એ પણ કે સાચું શું છે એ જાણવા જેટલું જ અગત્યનું ખોટું શું છે એ પણ જાણવાનું છે. સાચું પકડવાનું ને ખોટું નહીં. આપણને આ મહાત્માઓને કે કોઈને નિંદામાં રસ જ નથી હોતો, અને મચ લેસ મહાત્મા ને ભાષ્યકાર જેવી વ્યક્તિઓ, એમને દ્વેષ હોવાનો તો પ્રશ્ન જ નથી, પણ એમને એવો અવકાશ પણ નથી કે કોઈની નિંદા કરે. અને શા માટે એવું કરે? છતાં એ કરે છે કારણ કે સાધકે જાણવું જોઈએ કે આ સાચું છે અને આના સિવાયનો જે છે તે ખોટો છે, એ કેમ ખોટો છે અને આ કેમ સાચો છે. આમને ઉભા કરી દો, હવે તમે આમ બેસી જાઓ ટટા. એ અવિદ્વાન અને વિદ્વાન તો શા માટે એનું ખોટું છે એ જાણવું જરૂર ન છે. શું છે એવું કારણ કે જેને કારણે એની સમજ ખોટી છે? કારણ કે એ નહીં સમજાય તો આપણે બંનેને સાચા માન્યા જ કરીશું અને આપણને બુદ્ધિનો ઉપયોગ કરવાની કોઈ તકલીફ લેવાની ઈચ્છા હોતી જ નથી. કે ઉપયોગ કરવો અને આ વસ્તુને જીવનમાં લાવવું એ એનું એટલું બળ છે કે મારી ઠોકીને આપણી અંદર ઘૂસી જાય છે. કે થોડી ઘણી અસર થાય છે એ આપણો કમિટમેન્ટ જે શ્રવણ સાથેનું છે, કે વર્ષોથી શ્રવણ કર્યા કરીએ છીએ. આપણા જીવનમાં જો નાનું મોટું આવતું ને તો ચિંતન વગર એ શ્રવણના જોર પર આવે છે, પણ આપણે એને વિચાર કરીને લાવવાનો પ્રયત્ન કરતા નથી. એટલે આપણે થોડો વિચાર કરીએ, પ્રયત્ન કરીએ અને જીવનમાં લાવવાની કોશિશ કરીએ કે શા માટે પેલું ખોટું છે, શા માટે આ સાચું છે. ભલે જીવનમાં આવતા ખૂબ વાર લાગે છે, ખૂબ એટલે ખૂબ વાર લાગે છે, પણ સિદ્ધાંતમાં તો સ્પષ્ટતા ગઈકાલે એ પણ વાત કરી કે પહેલા જ દિવસે એ તો સમજ પડી જ જાય કે એક અને અદ્વિતીય તત્વ સત્ય છે, એ સિવાય જે છે તે ખોટું છે અને મિથ્યા છે. એટલે સુખને માટે બીજે તો ફાંફા નહીં જ મારું. એ વાત નક્કી છે કે મને સુખ હજુ મારા સ્વરૂપમાં મળતું નથી અને અંદર તો જ્યારે નજર કરું તો કકળાટ ને દુઃખ અને ફરિયાદ અને હર્ટ અને ગિલ્ટ અને બધું ભરેલું ભરેલું જ પડ્યું છે. એટલે અંદર આનંદ નામની વસ્તુ નથી. એ આ આત્મા બાતમાં જે હશે તેને બ્રહ્મજ્ઞાની જે મળતો હશે તે, બાકી મને કોઈ આનંદ નથી મળતો. આવો મારો પૂરેપૂરો અનુભવ હોય તો એ તો નક્કી કે વિષયમાં તો સુખ છે જ નહીં. એટલે જ્યાં નથી ત્યાં તો સુખ ના શોધાય ને. એટલે એટલો નિશ્ચય મારામાં સુખ જયારે મળશે ત્યારે. પણ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં સુખ નથી, અને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એટલે અર્થ અને કામ. બીજા શબ્દોમાં પૈસા ભેગા કરવા, સલામતી ઉભી કરવી અને વિષયો, કારણ કે પૈસાનો ઉપયોગ અર્થ અને કામ માટે છે. અર્થ એટલે અન્ન વસ્ત્ર રહેઠાણ અને કામ એટલે શબ્દ સ્પર્શ અને વિષયોના ભોગવવા પૈસાની જરૂર છે. અસલામતી લાગતી હોય તો પૈસા જોઈએ ને, પૈસા હશે તો કંઈક થશે, બાકી પૈસા વગર ભૂલી જજો. એ વાત સાચી છે. આ બાયણાની બહાર નીકળીને આપણે એવું જ કહીશું કે પૈસા વગર કશું થશે બસે નહીં, એટલે પૈસા જોઈએ. પણ એવું ખરેખર સમજવું કે પૈસામાં સલામતી છે, ફરગેટ ઇટ. પૈસા ગમે એટલા ની હાથમાં પડ્યો હશે ને સાહેબ, ખવાશે નહીં અને પેટમાં ગયા પછી પચશે નહીં. એટલે એ તો માનશો જ નહીં કે હશે એટલે આપણું જ અને કામનું છે.
એક એક કોળિયો કે એક એક દાણો નારાયણની કૃપા હશે તો જ કામનો છે, બાકી નારાયણની કૃપા કે ઈચ્છા જેને પ્રારબ્ધ બીજા શબ્દોમાં કહો કશું કામનું નથી, આપણું ભેગું કરો લોકો જ વાપરવાના છે. અને આપણે બિચારા જીવ નહીં ચાલે આપણે વાપરતા, ખબર છે કેટલી મહેનત કરીને ભેગું કર્યું, એમ વાપરી કઢાતું હશે? પેલા એ ક્યાં મહેનત કરી પાછળવાળા એમ, એટલે મફતમાં વગર મહેનત બધું આપણા દેખતા ને દેખતા એ બધું પૂરું કરી નાખશે. કારણ કે થોડા મોટા ને ઘરડા થઈશું આપણું કશું ચાલશે નહીં. પેલા લોકો બાપા બેસો તમને સમજ નહીં પડે, એ તમે કરી એ તમારા જમાના ગયા બાપા, તમારે ડાપણ નહીં કરવું, તમારે સલાહ નહીં આપવાની, જાત જાતનું કહેશે આપણને. અને આપણા દેખતા આપણા ભેગા કરેલા પૈસાને આમ વેડફી નાખશે, આપણે કઈ નહીં કરી શકીએ અને એ પૈસામાં જીવ નાખીને મરવું પડશે. હાય હાય પૈસા મારા છોકરા હું આ બધા વાપરી ગયા, બધા વેડફી કાઢ્યા, હા તમ આમ અટાર બેસી જવાનું હોય તો પરાઠી વાળીને. છે આપણે આવ્યા છીએ તો આપણે ભણવું જ છે ને, આપણે વખત બગાડવો નથી, બરાબર છે? થોડું પાણી છાંટવાનું, એક પાણીનો ગ્લાસ રાખીશું અને દર 5 મિનિટ આંખોમાં પાણી છાંટી દેવાનું. પણ આપણે આ સાંભળવાનું શા માટે? આપણે તક બગાડવી જોઈએ આપણે? એટલે આપણા એ પૈસાને લોકો ખાઈ જશે, આપણા દેખતા બાપુ વ્યાપરી કાઢશે ને આપણો જીવ મળી જશે, આપણે કઈ નહીં કરી શકીએ. એટલે અર્થ અને આપણે તો જ આ કરીએ. એટલે કોઈ લોકો એમનું પ્રારબ્ધ આપણી કોને કરાવતું હશે? હવે આ તો કઈ ખબર નથી હોતી કે કોના નસીબે કોણ શું કરે છે. માણસો ગૌરવથી કહે છે કે અમારા દાદાના પૈસા હતા અને અમારા પપ્પાએ વાપર્યા જ નથી. હા, એ બધા એમના છે, પપ્પાએ પત્તાના જ વાપર્યા છે અને અમારા બાપાના પૈસા અમે અડક્યા નથી, એમના એમ જ છે. અને અમે મરીશું તો અમારે મુકેશ અમારા છોકરો, પછી એની ગતિ શી થવાની? પહેલી ગતિ છે પૈસાની દાન, શ્રેષ્ઠ ગતિ દાન છે. બીજી ગતિ છે ભોગ. દાન ના કરો તો ભોગવો તો ખરા કમસે કમ. માણસો દાન પણ ના, જો દાન કરીએ એટલે જોડે આવે, ભોગવીએ એટલે અહીં રહે. હા, આમાં એવું છે, આપો જોડે આવે, રાખો અહીં રહી જાય. દાન કરીશું તો હા જોડે આવે ને, દાન કરીશું જોડે આવશે, દાન કરીશું તો જોડે આવશે. પણ કમસે કમ આ લોકો સુધારો તો ખાઈ પીને લહેર કરો, એ જીવ ના ચાલે. કારણ કે આમ કરીને પૈસા લાયા છે એવું કે પણ આમ કરીને પૈસા આવ્યા છે, એટલે ભોગવે નહીં તો નાશ એની ગતિ છે. પછી થવાનો છે ને, આપણા દેખતા લોકો નાશ કરશે ને આપણો આમ સળગી જશે અંદરથી. એટલે ટૂંકમાં સુખ અને સલામતી મારાથી અન્યત્ર છે, એટલા માટે આ કથા ચાલે છે. સો વિભેદ પ્રજાપતિને ભય લાગો, સવઈ નૈવ રેમે અને રમણ ના કર્યું. એટલે પ્રજાપતિની આ મર્યાદાઓ બતાવવામાં આવી રહી છે કે ભય લાગવો એ મર્યાદા છે, એટલે સલામતીની અપેક્ષા મારાથી બીજેથી અને આનંદની અપેક્ષા મારાથી બીજેથી. એણે દ્વિતીયમાં સર્જો તો બીજાનું સર્જન કર્યું કે મને આનંદ મળે, તો આનંદ વગરનો પણ રહી ગયો છું ને અભય, એટલે અભય વગરનો રહી ગયો છું, ભયભીત છું. આ બંને વસ્તુની નિવૃત્તિની ઈચ્છા બહારથી થવી એનું નામ ભોગિત્વ અથવા એનું નામ બુભુક્ષુ, એનું નામ સાધનાનો વિરોધ, એનું નામ જે કેવું હોય તે. એટલે આ વેદાંતે આપણે જોડે કામ પહેલામાં પહેલો નિર્ણય આ થઈ જવો જોઈએ કે સુખ અને સલામતી કે શાંતિ અન્યત્ર હોય જ ના શકે. પછી અંદર જે કરવું હોય કરવું, રડવું કે ખોટવું કે જે કરવું હોય તો આપણે જોડે કરવું, પણ સુખ અને સલામતી મારામાંથી જ મળવા જોઈએ. એટલે આ જે અવિવેક છે ને એની નિંદા છે, કેવી સમજ ના પડે હજુ સુધી કે સુખ અને સલામતી બહાર નથી અને મારામાં છે, તો જ માણસ કર્મ કરે. એટલે કર્મીઓની કે અવિદ્વાનોની કોઈ નિંદા નથી, પણ અવિવેકની નિંદા છે, એ કરે છે અહીંયા બધા બહુ કરશે. હજુ મતાંતરે નિંદિતે પણ કથમ પ્રકરણાર્થ સ્તુતો ભવતી, બીજા મતની નિંદા કરીશું તો પણ આ જે પ્રકરણનો અર્થ છે કે આ સર્વ પ્રજાપતિ છે એની સ્તુતિ કેવી રીતે થશે, તો ભાષ્યકારે કહ્યું અન્ય નિંદા અન્ય સ્તુતયે, બીજાની નિંદા છે બીજાની સ્તુતિ માટે છે. તત્ર કર્મ પ્રકરણે કેવલ યાજ્ઞિકા યાગકાલ યજદમ વચ આહો અમુમ અગ્નિમ યજ અમુમ ઇન્દ્રમ યજ ઇત્યાદિ. તો કર્મના પ્રકરણમાં કર્મીઓ યજ્ઞમાં એમ કહે છે કે આ અગ્નિની પૂજા યજન કરો, ઇન્દ્રનું યજન કરો, યજ્ઞ કરો ઇત્યાદિ. આ દરેકે દરેક એકમ દેવમ એનો શું અર્થ છે? તો કે એમના નામ જુદા છે, એમના સ્તોત્ર જુદા છે, એમના કર્મ જુદા છે, એમનાથી મળતા ફળ જુદા છે, એમના રૂપ જુદા છે, એમના ગુણ જુદા છે, માટે દેવતાઓ જુદા છે. ભિન્નત્વા ભિન્નમ એવ અજ્ઞાતિ દેવમ એકમ મન્યમાનઃ આહો. આ લોકો માને છે કે બધા દેવતાઓ જુદા છે. તો કે સરસ, એમાં શું ખોટું છે? તન્ન તદા વિદ્યાત તથા વિદ્યાત
ભાષ્યકાર મહારાજ કેટલા પ્રેમથી સલાહ આપે છે, શિખામણ આપે છે, તું એવું ના માનતો, હા ભલે બધા માને, કારણ કે તું મુમુક્ષુ છે, ન વિદ્યાર્થ મુમુક્ષુ હો, મુમુક્ષુ જે મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે એને આવું ના, ભલે પેલા માં તું તો અપને વાલા હે, તું આવું ના માનતો કે આ દેવતાઓ મારા કરતા ભિન્ન છે. યસ્માત એતસ્યેવ પ્રજાપતિ સાવિ સૃષ્ટિ, કારણ કે આ પ્રજાપતિની જ આખી સૃષ્ટિ કે વિભૂતિ છે. દેવભેદ સર્વ એષો હેવ પ્રજાપતિ એવ પ્રાણ સર્વે દેવા, આ પ્રજાપતિ જ જે પ્રાણરૂપ છે બધા દેવ છે. પ્રાણ શબ્દ શાકલ્ય બ્રાહ્મણમાં પ્રાણ શબ્દ વપરાવાનો છે એના માટે અહીં પ્રાણ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. તો આ ચર્ચા ગઈકાલે કરી હતી, પર કરોડપત્ર શરૂ કરવા માંગીએ છીએ. 176 પાન ઉપર ભાષ્યની ચોથી લીટીમાં કેવલ યાજ્ઞિક કહા ત્યાં એક મોટી પૂજડી છે, મળી ને, વાહ ભાઈ વાહ, કેવલ યાજ્ઞિક કેવો આનંદ આવે છે. આપણે જયારે પુસ્તકની સાથે કે સ્વાધ્યાયની સાથે ચાલી શકીએ ત્યારે કેવો આનંદ, હા મળ્યું, ઓળખાયું. કેવલ યાજ્ઞિક આહા યાગ કાલે, તો છેક છેલ્લો જે ફકરો છે ને, છેલ્લી કાળી લીટી એના પછી શરૂ થાય છે. આ ઉપર છે મોટી પૂજડી છે નીચે, કેવલ યાજ્ઞિક આહા ઇતિ, કેવલ યાજ્ઞિક આહા એટલે શુદ્ધ કર્મિણાહા, એટલે શુદ્ધ કર્મ એટલે ઉપાસના વગેરે વગર કર્મને જ વરેલા લોકો. ઇતિહાસ કર્મઠો કરોડપત્ર કા મતલબ એસે ઉન્હોને લિખા હૈ, વિષ્ણુ દેવાનંદજી મહારાજ નું કરોડપત્ર છે. મૂળ મંત્ર ભાષ્ય આનંદગીરી ટીકા પર ગોવિંદ પ્રસાદીની ટિપ્પણી એટલી પ્રચુર માત્રામાં છે કે હસ્તલિખિત 1752 પૃષ્ઠોમાં પૂર્ણ થઈ. આ પ્રકારે કૈલાસ વિદ્યા પ્રકાશક કરોડપત્ર કૈલાસાશ્રમ પીઠાચાર્ય પોતાની વિદ્વત્તા તત્વનિષ્ઠાથી વિદ્વત સમાજમાં સદા સપાઈ રહ્યા છે. એના પીઠાચાર્ય મહામંડલેશ્વર સ્વામી ગોવિંદાનંદગીરીજી મહારાજ અને વિદ્યા વાચસ્પતિ અનંતશ્રી વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી વિષ્ણુદેવાનંદજી મહારાજ, એમણે ઉપનિષદોના રહસ્યનું પ્રતિપાદન કરવાને માટે સંસ્કૃત ભાષામાં ટિપ્પણ અને કરોડપત્ર લખ્યા. હું એકદમ પહેલું પાનું વાંચું, સૌથી પહેલું સંપાદકીયનું પહેલું પાનું. તો એવું છે કે આના ઉપર બૃહદારણ્યક ઉપર સુરેશ્વરાચાર્ય મહારાજનું વાર્તિક છે અને વાર્તિકના બીજા બે વોલ્યુમ છે, આનાથી મોટી સાઇઝના બે વોલ્યુમ છે વાર્તિકના. આ તો ભાષાંતર છે, પેલામાં ભાષાંતર નથી, હિન્દી સંસ્કૃત અને ટીકા, મૂળ ને ટીકા છે, સંસ્કૃત શ્લોકો અને ટીકા સંસ્કૃત સંસ્કૃત, અને એનાથી મોટી સાઇઝના બે વોલ્યુમ છે. હવે એ બધા વાર્તિક તો આની જોડે આપણે ના ભણી શકીએ કદાચ, એ લોકો લખી શકે આપણે ભણી શકતા નથી, હા, પણ આપણે એટલા માટે આમાં જે આ ભણવામાં સમજવા માટે ઉપયોગ ના હોય એ, કારણ કે જો અત્યારે આપણે ભણી, અમે પણ અમારા પુસ્તકોમાં ઘણી નોંધો લખીએ છીએ, તો અમે ભણતા કે ભણાવતા હોઈએ ત્યારે અમને એમ થાય કે આટલી સમજ વધારે હશે તો કામ લાગશે, બરાબર. એમ એ આગળના મહાત્માઓ જે, કારણ કે એમની પાસે ખાલી પહેલા મૂળ મંત્રો હશે તો ભાષ્યકારને થયું છે કે આટલી સમજ હશે તો લોકોને સમજવામાં ફાવશે, ભાષ્યકાર મહારાજે ભાષ્ય લખ્યું. પછી આનંદગીરી મહારાજ વાંચે તેમને થાય કે આ ભાષ્યને તો કંઈ સમજ પડે એવું જ નથી, એમણે ટીકા કરી. પછી ટીકા ઉપર ટિપ્પણ થયા. જ્યારે કૈલાસાશ્રમમાં અધ્યાપન શરૂ થયું આ વસ્તુઓનું, ત્યારે એમને લાગ્યું કે કેટલીક ટિપ્પણ સો ફૂટનોટ્સ, કેટલાક શબ્દો, કેટલાક સર્વનામ, એનું કારણ શું થયું કે પહેલાના મહાત્માઓ સર્વદર્શનાચાર્યો હતા, એટલે 6 નાસ્તિક દર્શન અને 6 આસ્તિક દર્શન એ તો એ જાણતા જ હોય, ઉપરાંત વેદાંગો, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદસ, જ્યોતિષ એ પણ જાણતા હોય. આપણને શિક્ષા એ 6 નામ જ ના આવડતા, એમાં શિક્ષા એટલે શું, વ્યાકરણ એટલે શું, એ કશું ના આવડતું હોય, સંસ્કૃતનો તો ભૂલમાં ના સમજ પડતી હોય, અને બાકીના દર્શનો બર્શનો હવે તો 6 ને 6 12 નામ જ ગોખતા આખી જિંદગી પૂરી થઈ ગઈ કે કયા 6 ને 6 12 દર્શનો છે, એમાં 6 નાસ્તિક દર્શન, 6 આસ્તિક દર્શન છે. આ બધા સર્વદર્શનાચાર્યો હતા, એટલે એ લોકો એક શબ્દ લખે ને ઇતિ નિગમનમ. હવે નિગમન શબ્દ છે એ નૈયાયિકોનો છે, તર્ક અનુમાનમાં 5મો અંગ, 55 અનુમાનમાં 5મો અવયવ નિગમન છે, એટલે ભાષ્યકાર ઇતિ નિગમનમ લખી દે એટલે આપણને સમજ ના પડે કે આ 55 અનુમાન આવી ગયું આની અંદર. એટલે પછી ટીકા ટિપ્પણકારો સમજાવવું પડે, ટીકાકાર થોડુંક સમજાવે, એમને એમ કાટે તો ખબર પડશે જ નહીં, થોડુંક છોડી દે.
પણ કારણ થાય કે આટલી હમજ નહીં પડે. એમ જે વાર્તિક હતા એ વાર્તિકમાંના કેટલાક આ લોકોને ભણતા ભણાવતા લાગ્યું હશે કે અત્યારે જો હશે તો કામ લાગશે, અને આ ને પેલી બીજી બે ચોપડી લઈને આપણે ક્યાં બેસવાના. એટલે એમણે એટલા વચ્ચે વચ્ચેના વાર્તિકો પસંદ કરીને અહીં મૂકી આપ્યા છે. મોસ્ટ રેલેવન્ટ લેટર્સ છે, બધા રેલેવન્ટ જ હોય, સુરેશ્વરાચાર્ય મહારાજ લખે એટલે. પણ છતાં જે ઘણા એમને જરૂર ના લાગ્યા હશે એને એક કરોડપત્ર કહેવામાં આવ્યું છે, બરાબર. તો સંસ્કૃત ભાષામાં ટિપ્પણ અને કરોડપત્ર લખ્યા. સર્વત્ર ચર્ચા ચાલે છે કે કૈલાસમાં ઉપનિષદો પર દુર્લભ હસ્તલેખ છે, પૂર્વ પીઠાચાર્યોની પ્રકાશન કરાવવાની પ્રવૃત્તિ. અને એ લોકોએ લખ્યું અને પછી પ્રકાશનની ચિંતા ના કરી. આ તો તમે સમજતા જ હશો કે નહીં, મને ખબર નથી કે કેટલી દુર્લભ વસ્તુ છે. ઇવન આ પુસ્તક હોવું અને એના દર્શન કરવા એ જ મોટી વાત છે. દુનિયાના લોકોને ખબર જ નથી કે કૈલાસ આશ્રમ નામની પ્રકાશનની વસ્તુઓ છે. આવું કહેવાય કે નહીં મને ખબર નથી. હું સૌથી પહેલા 1982માં જ્યારે આપણા શંકરાચાર્ય મહારાજનો ચાતુર્માસ કામનાથ મહાદેવમાં એ ગુજરાતના શંકરાચાર્ય થયા પછી પહેલો હતો, ત્યારે માંડુક્ય અને બ્રહ્મસૂત્ર ભણાવતા હતા. માંડુક્ય ભણાવતા હતા ત્યારે એક મારી જ પાસે કૈલાસ આશ્રમનું પુસ્તક હતું, એમની આજુબાજુના બ્રહ્મચાર્ય કોઈ ચોપડી જોઈ નહોતી, બરાબર. એટલે આ તો હું વેદાંતની પીઠોની વાતો કરું છું કે ત્યાં આ દશા હોય છે. કારણ કે ગુરુજી વગેરે લોકો બધા ધર્મ પ્રચારમાં ને પ્રસારમાં પડેલા છે, એમને આપણે લઈ લઈને આપીએ ચોપડીઓ તો એનો ઉપયોગ કરે. પણ એમની નીચે એવી એક ટીમ હોવી જોઈએ જે ચયનનું કામ કરતી હોય. એ ફરતા ફરે એટલે એમને એટલા બ્રહ્મચારીઓ ના મળે, એમને પાસે અધ્યયન કરનાર વિદ્યાર્થીઓ ના મળે. એટલે આ જે વસ્તુ આપણી પાસે છે ને, આપણને જે આપણી પરંપરામાં પ્રાપ્ત થઈ રહી છે એ દુનિયામાં ક્યાંય નથી, આખી દુનિયામાં નથી. એટલે કોઈ જગ્યાએ આ વસ્તુઓનું ભણવા કે ભણાવવાની વ્યવસ્થા છે જ નહીં. અને હું બહુ ફરી આવી છું, કૈલાસ આશ્રમ વગેરેમાં નિયમિત ચાલે છે વર્ષોથી, પણ એવી કોઈ જવાબદારી હોતી નથી કે વિદ્યાર્થીને સમજ પડવી જોઈએ, બરાબર છે. એ ચોપડી લઈને એમનું કામ કરે છે. અત્યારના મંડલેશ્વરને મેં ઓછા સાંભળ્યા છે, વિદ્યાનંદ ગિરિજી મહારાજને ક્યારેક ક્યારેક સાંભળ્યા હતા, પણ એ વટકે સાથે એમનું કામકાજ કરતા જાય. તારાનંદજી મહારાજ ભણાવતા હતા એ તો આટલો પહેલા જ માણસે સામું જોવે, બીજા ત્રીજાની સામુ ના જોવે, સ્ત્રીઓની સામુએ ના જોવાય. પણ સ્ત્રીઓ તો જવા દો, ત્યાં તો કૈલાસ આશ્રમમાં બહેનો તો હતી જ નથી. પણ એવી એ લોકોને ધીસ વન ટુ વન કોમ્યુનિકેશન, એટલે બહુ લોકો હોય ને દરેકની સાથે કમ્યુનિકેટ કરવું, દરેકના પ્રતિભાવ સમજતા જવા, એને રિસ્પોન્ડ કરવું. એટલે સામા માણસને સમજાવવાની જવાબદારી લેવી એ વસ્તુ તો છે જ નહીં કોઈ જગ્યાએ. આ મહાત્માઓએ આ બધું તૈયાર કર્યા પછી એમને એ પણ ચિંતા નથી કરી કે આને પ્રકાશિત કરવું, એ તો ખજાનો ખોવાઈ જશે. પણ ફોર્ચ્યુનેટલી એ પછીની પરમ એટલે મુખ્યત્વે આ બધું વિદ્યાનંદ ગિરિજી મહારાજને આપણે પ્રણામ કરવા જોઈએ, યશ આપવો જોઈએ કે એમણે બહુ બધી વસ્તુઓને તૈયાર કરી. એટલે મુખ્ય પ્રકાશનો જે થયા એ કૈલાસ આશ્રમના વિદ્યાનંદ ગિરિજી મહારાજની જોડે થયા, મોટાભાગના બધા પ્રકાશનો એમણે કર્યા. અને આપણી પાસે એના કરોડપત્રનું જે હાથનું લખાણ છે એનું પેન ડ્રાઈવમાં બાંધતું છે મારી પાસે, પણ એ બહુ નથી વાંચી શકાતું એટલે પછી વી કુડન્ટ યુઝ ઇટ. પણ ખરેખર આ બહુ જ મોટી વસ્તુઓ છે અને એમણે આપણને વાર્તિકમાંથી કેટલાક, ઇટ ઇઝ ગોવિંદ પ્રસાદ વિષ્ણુ દેવાનંદજી મહારાજ, એટલે બંને ટિપ્પણી અને કરોડપત્ર બંને એમના છે. ગોવિંદાનંદજી મહારાજ અને વિષ્ણુ દેવાનંદજી મહારાજ એ બંનેની ટિપ્પણીઓ અને કરોડપત્રો છે. This is called તો ફરી આગળ ચાલવાની કોશિશ કરીએ. 176 પાનો પર કેવલ યાજ્ઞિક આહા શુદ્ધ કર્મણ ઇતિયાવત તથા જ આહો વાર્તિકાચાર્ય આહા. અને એટલે વાર્તિકકાર કેવા બધા મન તો બહુ આપણા લાગે છે, વાર્તિકાચાર્ય સુરેશ્વરાચાર્ય કે મંડન મિશ્ર. તો દેવર ડાયરેક્ટ ડિસાયપલ્સ કે શંકરાચાર્ય મહારાજની પાસે લોકો સાક્ષાત ભણ્યા હશે. અને એમણે ભાષ્ય મહારાજ 32 વર્ષ જીવ્યા
એમાં 16 વર્ષ લગી તો એમણે આમ તેમ કર્યું, 16 વર્ષ સુધીમાં લખાઈ ગયું બધું. 8મા વર્ષે ગુરુજી પાસે, 8 વર્ષે ચતુર્વેદી, 12 વર્ષે સર્વશાસ્ત્રગીત, 16 વર્ષે કૃતવાન ભાષ્યમ, 32 મુનિરભ્યગાત. 16મા વર્ષના થયા ને સાહેબ ત્યારે તો એના બધા ભાષ્યો રચાઈ ગયા હતા ભાષ્યકાર મહારાજના. અને 16 થી 32માં એમણે પ્રચાર કર્યો ભારતમાં 3 વાર ચાલતા ચાલતા ફરીને. અને અને આ ચોપડાઓનો કઈ મોટો દળદાર ગ્રંથો ને બધા ગાડાઓ ભરી ભરીને જતા હશે ને એવું કરતા હશે, ક્યારે ભણકાશે ને ક્યારે ભણાવતા હશે. અને મંડન મિશ્ર કે સુરેશ્વરાચાર્યને કેટલું ભણાયું હશે એમણે. પ્લસ ત્યારે કઈ છપાવવાનું નહોતું, પ્રેસ પ્રિન્ટિંગ પ્રેસ નહોતા, એટલે એમણે જે એક હસ્તપ્રત લખ્યું હશે એ જ હશે ને. એટલે બધા લોકો તો આમ ખાલી વગર ચોપડી જ બેસતા હશે, નોટ પેન્સિલો નહોતા એ વખતે. અને ભાષ્યકાર મહારાજે ભાષ્ય ભણાવ્યું હશે બૃહદારણ્યક, એના પર વાર્તિકકારે વાર્તિક આમ લખ્યા હશે. આ વાર્તિકને એક પાનું તો લખવાની કોશિશ કરી જોજો જરા ઘેર લઈને, કે આપણે ટીકા ટીપણ જે છે, અરે પ્રૂફ જોતા જોતા તો કંઠે પ્રાણ આવી જાય, મોચી આંખ આવી જાય એવું કહેવાય. તો આ આ છપાયેલું હોય ને તો અરે વાંચવા ચાલો ને, પ્રૂફ જોવાનું છોડો, આ ઉપર નીચે લીટીઓ શોધતા શોધતા નાકે દબાવી જશે. એ આ ભાષ્યકાર મહારાજે ભાષ્ય ભણાવ્યું હશે અને વાર્તિકકાર મહારાજે વાર્તિક લખ્યા હશે. કે કઈ જાતના આ લોકો, અવતારો ના હોત તો કેવી રીતે, આ માણસોના કામ છે એમણે જે કર્યા છે, કોઈ માણસોના કામ નથી, આ બધા અવતારો જ કરી શકે ને, કેવી અદભુત વસ્તુઓ કરી વાર્તિકાચાર્ય. હા આહો, એટલે આપણે માત્ર સિદ્ધાંત નથી ભણતા, આપણો બધા માટે આદર અને પ્રેમ છે ભાષ્યકાર મહારાજ માટે. એટલે ભાષ્યકાર મહારાજ કેટલા પ્રેમથી ને ચિંતાથી આપણને કહી રહ્યા છે, વાર્તિકકાર મહારાજ આપણને કેટલા પ્રેમથી અને કેટલી ચિંતાથી ભણાવી રહ્યા છે. કે ભાષ્યકારે કહ્યું છે ને, પણ કોઈ સમજ નહીં પડે, હા હું જરા વધારે સુરેશ્વરાચાર્યને વાર્તિકકારે કહેશે. પેલો સમી મેં શંકર એમની જોડે ચર્ચા કરી ને, શાસ્ત્રાર્થ કર્યો હતો એ સુરેશ્વરાચાર્ય. આવું કન્વર્ઝન થાય, કન્વર્ટ થયા એટલે થયા પછી. ચલો ભાઈ ચલો આગળ ચાલો. હવે આપણે 176 પાન ઉપર છીએ. છેલ્લી નીચેની કાળી લીટી છે એના પછીનું સંસ્કૃત વાંચવાનું. એમાં 1, 2, 3, 4 અને 5 લીટી પૂરી થાય છે. ત્યાં 133, 131 થી 135 ઇતિ એવું લખ્યું છે, મળ્યું બધાને? તમારામાં જે હોય તે નવા વાળામાં. ઇતિ પછી દેવતા સ્વરૂપ ધી, એ મળ્યું બધાને? તો પહેલા 131 થી 135 વાર્તિક એટલે કે શ્લોકો છે અને પછી એની ટીકા છે. એટલે આપણે ટીકા આ 5મી લીટીથી જોવી પડશે અને એને અનુકૂળ વાર્તિક ઉપર જોવા પડશે, બરાબર છે? એવું કરવું પડશે. તો પહેલું વાર્તિક વાંચું છું. યદ ઇદમ કર્મેણઃ પ્રાહુઃ કર્મ ભૂમૌ અમેધસઃ. આજે કર્મી લોકો કર્મને વરેલા, કર્મ કરનાર નહીં કર્મને વરેલા, એટલે કર્મ જ જીવનમાં અંતિમ સત્ય કે અંતિમ સત્યની પ્રાપ્તિનું સાધન છે એવું માનનારા જે લોકો છે એમ એ આવું કહે છે. આવું કહે છે કે કર્મ ભૂમૌ અમેધસઃ, કર્મના ક્ષેત્રમાં આ લોકો અમેધસઃ, બુદ્ધિ વગરના લોકો. આવું કહે છે અમેધસઃ, તો નીચે ટીકામાં, ટીકા એટલે 5મી લીટીથી જોવાનું, બરાબર? એટલે હવે અનુકૂળ લીટી તમારે શોધતા રહેવું પડશે. આમ એવું પણ કરી શકાય કે બે પટ્ટીઓ રાખવાની, નવા પુસ્તકવાળામાં જોડે જોડે છે, એક શ્લોક એક ટીકા, એક શ્લોક એક ટીકા, એવું છે? એટલે આ નવા મહારાજે આટલી સગવડ વધારે કરી, પણ મેં ભાષાંતર કાઢી નાખ્યું કારણ કે આગળનું હતું. અચ્છા, જૂના વાળાએ એવું કરવું કે બે પટ્ટી રાખી શકાય, એક પટ્ટી ઉપર ને એક પટ્ટી નીચે, આમાં એક એક લીટી ખસેડતા જવાનું, એવું કરવાનું. તો ટીકાકાર કહે છે, દેવતા સ્વરૂપ ધી વૈધુર્યમ એવ અમેધસ્વમ. મેધા વગરના હોવા પણ એટલે શું? બુદ્ધિ વગરના હોવાનું એટલે
દેવતાના સ્વરૂપની બુદ્ધિથી વૈધુર્ય, દેવતાનું સ્વરૂપ શું છે એ ના જાણવું, એ જ બુદ્ધિ ન હોવાનું લક્ષણ છે. આ બુદ્ધિવાળો છે કે નહીં? કેવી રીતે ખબર પડે? દેવતાનું સ્વરૂપ જાણતો નથી, બરાબર. એનું નામ અમેધસ્વ. આગળ કહે છે શ્લોકમાં, અમુમ અગ્નિમ અમુમ સોમમ યજન ઇતિ. એ લોકો શું કહે છે? આ અગ્નિનું યજન કરો, આ સોમનું યજન કરો વગેરે. ટીકાકાર કહે છે નીચે, નનુ આહોહ ઇતિ ક્રિયાપદમ એ તમારા પુસ્તકોમાં નહીં હોય, એ બંધ કરી દેવાનો. હવે બે ચાર દાડા છૂટી તમારે. નનુ આહોહ ઇતિ ક્રિયાપદમ કર્તૃ માત્ર અપેક્ષતે. તો કર્મીણ પ્રાહુઃ, અથવા આપણો જે શ્લોક છે એમાં યત તદ્યત ઇદમ આહોહ, બરાબર. આપણો જે બહુ બધો સંદર્ભ રાખવા પડશે અને બહુ જાગવું પડશે. તો આપણે 173 પાન ઉપર શ્લોકની ત્રીજી લીટીનો જે કામ ચાલે, તદ્યત ઇદમ આહોહ, આ જે કહેવામાં આવે છે, બરાબર છે. આહોહ એટલે કહે છે, એને માટે કોઈ ક્રિયાપદની જરૂર છે. કે કોણ કહે છે એની વાત ટીકાકાર કરે છે 176 પાન ઉપર. નનુ આહોહ ઇતિ ક્રિયાપદમ કર્તૃ માત્ર અપેક્ષતે. તો કહે છે એ ક્રિયાપદને કોણ કહે છે એ કરતાની જરૂર છે. એવી નથી કે અમુક કરતા હોવો જોઈએ, કોઈ કરતા હોવો જોઈએ, આ બોલનારો હોવો જોઈએ. તત વિદ્યા પ્રકરણત્વાદ વિદુષામ એવ તત્ર કર્તૃત્વ. આ પ્રકરણ તો બ્રહ્મવિદ્યાનું ચાલે છે, તો પછી એમાં કહેનારા કરતા બ્રહ્મવિદ્યાના બ્રહ્મવિદ્વાનો જ હોવા જોઈએ ને. આ પ્રકરણ બ્રહ્મવિદ્યાનું છે, માટે બોલનારા છે એ બ્રહ્મજ્ઞાની જ હોવા જોઈએ. વિદ્યા પ્રકરણ અથવા વિદ્યાનું પ્રકરણ છે, માટે વિદુષામ એવ વિદ્વાનોનું તત્ર કર્તૃત્વ એ જ એમાં કરતા હોવા જોઈએ. ન કર્મીણા, બિચારા કર્મીન ક્યાં લઈ આવો છો? એટલે કર્મીઓ આવું બોલનારા છે એવું કહેવું બરાબર નથી. આવું જો તમે કહેતા હોય તો ન ઇતિહ, તમારી વાત બરોબર નથી. એ શ્લોકમાં કહ્યું વાર્તિકમાં, યજી સંશયાત. કારણ કે યજ ધાતુ એના દ્વારા જે યજ્ઞનો નિર્દેશ થાય છે, એ યજ્ઞની વાત કરી, અમુમ યજ અમુમ યજ, તો યજ ધાતુ તો યાજ્ઞિકો માટે વપરાય છે, બ્રહ્મજ્ઞાનીઓ માટે નહીં. એટલા માટે યજી ધાતુના આશ્રયથી અમે અહીં આહોહ એના કરતા તરીકે કર્મીઓને મૂકીએ છીએ, નહીં કે વિદ્વાનને. પછી નીચે ટીકામાં આગળ કહે છે, નનુ અસ્મિન વાક્ય દેવતા ભેદ અનુવાદ માત્ર ગમ્યતે. જો આ જે વાક્ય છે અમુમ યજ અમુમ યજ, એમાં તો માત્ર દેવતાઓ અનેક છે, અને કહ્યું છે કે દેવતાઓ અનેક છે, આ ઇન્દ્રનું યજન કરો, વરુણનું યજન કરો, અગ્નિનું યજન કરો, બસ એટલું જ કહ્યું છે. એમાં કર્મીની નિંદા ક્યાં કરી છે? અમુમ યજ અમુમ યજ કહીને અહીં માત્ર દેવતાઓ ભિન્ન છે એ વાતનો અનુવાદ કે પુનઃ કથન જ કર્યું છે. અહીં કે કર્મીની નિંદા નથી કરી. નચતે નિંદિતમ શક્યંતે. અને શું માણસ વૈદિક કર્મો કરતો હોય એ નિંદાને લાયક છે? વૈદિક કર્મો કરનારો માણસ નિંદાને લાયક ખરો કે નહીં? વેદમાં કહેલા કર્મો બિચારો વેદમાં કહેલી સૂચના ઇતિ કર્તવ્યતા પ્રમાણે કરે છે. વેદમાં કહેલો કર્મ, વેદમાં કહેલી રીત રિવાજ નીતિ નિયમ પ્રમાણે કરે છે, વિધિ નિષેધ પ્રમાણે. એ નિંદાને લાયક ખરો કે નહીં? જ્ઞાની થાય ત્યારે વૈદિક કર્મો કરશે? પછી પણ વૈદોની નિંદા નથી, વૈદિક કર્મની નિંદા નથી, અવિવેકની નિંદા. યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદંત્ય વિપશ્ચિતઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તિ ન અન્યદસ્તિ ઇતિ વાદિનઃ કામાત્માનઃ સ્વર્ગપરાઃ જન્મ કર્મ ફલપ્રદાં ક્રિયાવિશેષ બહુલાં ભોગૈશ્વર્ય ગતિં પ્રતિ ભોગૈશ્વર્ય પ્રસક્તાનાં તયા અપહૃત ચેતસા વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે.
तो केवल भोग ऐश्वर्य प्रसक्ता नाम भोग ऐश्वर्य में जे लागेला छे अविपश्चित अविवेकी नह जे लोग अविवेकी छे त्यां भाष्यकार महाराज गीता कहू छे के अविवेक नी निंदा छे એટલે અવિવેકીઓની આ નિંદા અવિવેકની અવિવેકીની નહીં એ જ માણસ અવિવેક છોડે તો માણસનો આપણને વાંધો નથી પણ અવિવેકનો વાંધો છે એટલે એણે અવિવેકમાંથી ઉઠીને વિવેકમાં જવું જોઈએ વૈદિક કર્મ બહુ જ સુંદર છે અને વેદોએ સૂચવ્યા છે વેદ આપણા માટે પ્રમાણ છે એની નિંદા થઈ જ ના શકે પણ એનું એક સ્થાન છે કે ચોક્કસ તબક્કામાં માણસે કરવા જોઈએ પણ પછી એમાંથી ઉપર ઉઠવાનો વખત પણ આવવો જોઈએ આપણે કહ્યું એમ કે પહેલા ધોરણની સફળતા એમાં છે કે વિદ્યાર્થીને બીજા ધોરણમાં મોકલી આપે એની સફળતા એમાં છે કે ત્રીજામાં મોકલી આપે દરેક પગથિયા પહેલા પગથિયાની સફળતા બીજા પગથિયે ચડાવવામાં છે પહેલું પગથિયું એટલું સરસ કે આપણે ઉભા ને ઉભા જ રહીએ અને આગળ ચાલીએ જ નહીં તો પહેલું પગથિયું સરસ કહેવાય કે નહીં પહેલું પગથિયું સરસ ત્યારે કહેવાય કે બીજા પણ મોકલી આપે જેટલા જલ્દી મોકલે એટલું વધારે સારું પગથિયું પોતે બહુ જ સુંદર ગમે તેટલું સુંદર ના હોય એની સુંદરતા રંગ રૂપ નામ કે દેખાવ કશામાં નથી કેટલો જલ્દી ધક્કો મારીને ઉપર ચડાવે છે એમાં જ એની સુંદરતા છે એમ વૈદિક કર્મોનું કામ એ છે કે મનુષ્યને અને માણસ વૈદિક કર્મો જો નીતિ નિયમ પ્રમાણે કરશે તો એવો વખત આવશે જ કે આગળ ચાલશે નચતે નિંદિતમ શક્યંતે આ કર્મીઓ છે એમની નિંદા કરવી શક્ય પણ નથી તે એટલે કર્મીણા હા નચતે કર્મીણા હા નિંદિતમ શક્યંતે કેમ શ્રેયો માર્ગે પ્રવૃત્તત્વાત એ લોકો બિચારા કલ્યાણના માર્ગે ચાલે છે ને વૈદિક કર્મો કરનારા પેલા ચોર લોટારું ડાકુ ગમે તે રીતે જીવનારા નિષિદ્ધ કર્મો કરનારા અને બધા આડાવડા વ્યસન ગમે તે પ્રકારના ભોગો ભોગવનારા લોકો નિમ્ન કક્ષાના એમના કરતા વૈદિક કર્મો કરે અને પોતાના પ્રામાણિક પ્રમાણ પ્રયત્નથી નીતિ પ્રમાણે મળેલા ભોગો ભોગવે તો એ લોકો ચઢિયાતા ના કહેવાય એ કલ્યાણના માર્ગે ચાલતા ના કહેવાય તો શ્રેયો માર્ગે પ્રવૃત્ત થયા છે એમની કેમ નિંદા કરો છો નિંદા કરવા યોગ્ય નથી યથા આહુઃ કોણે કહ્યું છે કે શબરસ આચાર્ય શબરસ સ્વામી નહ એટલે શબરસ સ્વામીએ જેમ આપણું શાંકર ભાષ્ય છે એમ શબરસ સ્વામીનું શાબર ભાષ્ય છે આપણો બ્રહ્મસૂત્ર ઉપર છે પેલો જૈમિની સૂત્ર ઉપર છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મસૂત્ર છે અથવા તો ધર્મ જિજ્ઞાસા એ જૈમિની સૂત્ર છે અથવા તો ધર્મ જિજ્ઞાસા જૈમિની સૂત્રની ઉપર શબરસ સ્વામીનું ભાષ્ય છે એનું નામ શાબર ભાષ્ય છે આ શંકરાચાર્ય મહારાજનું ભાષ્ય છે એનું નામ શાંકર ભાષ્ય છે તો યથા આહુઃ આચાર્ય શબરસ સ્વામીનઃ કેવી રીતે તમે કહો છો કે વૈદિક કર્મો કરનારા છે એ શ્રેયો માર્ગે પ્રવૃત્ત છે તો કહે છે યહ યાગમ અનુતિષ્ઠતિ તમ ધાર્મિકમ ઇતિહિ સમાચક્ષતે ઇતિ શબર સ્વામીએ કહ્યું છે કે જે યજ્ઞ આગાદી કરે છે એને ધાર્મિક માણસ કહેવામાં આવે છે માટે યજ્ઞ કરનારો છે એ શ્રેયો માર્ગે પ્રવૃત્ત થયો છે અન્યથા વિદુષામપી નિંદા સ્યાત હવે જુઓ કર્મકાંડ કરનારા લોકો છે એ વેદને અનુસરીને કર્મ કરે છે સાધકો કે જિજ્ઞાસુઓ છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે એ વેદના જ્ઞાન વિભાગને અનુસરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે તો વેદના કર્મ વિભાગને અનુસરીને કર્મ કરનારા જો નિંદાને પાત્ર હોય તો વેદના જ્ઞાન વિભાગને અનુસરીને જ્ઞાન પ્રાપ્ત કરનારા એ નિંદાને પાત્ર ખરા કે નહીં ખરું ને વેદને અનુસરવાથી જો કર્મી નિંદા યોગ્ય હોય તો જ્ઞાની કે સાધક કેમ નિંદા યોગ્ય ના હોય એટલે એનો વાક તો ના જ કહેવાય થઈ જ જાય ને એટલે એની નિંદા ના કરાય જો કર્મીની નિંદા કરીએ તો જ્ઞાનીની નિંદા કરવી પડશે બરાબર છે એની નિંદા ના કરાય આ કયો પક્ષ છે આ પૂરો પક્ષ છે સિદ્ધાંત નથી આ પૂરો પણ અસર કરે એવી છે ને દલીલો સાચી લાગે છે ને અન્યથા વિદુષામપી નિંદા સ્યાત તત ન અયમ પૂરો પક્ષ તત એટલે તસ્માત ન અયમ પૂરો પક્ષ એટલે કે
દેવતાઓમાં ભેદ છે, એ બુદ્ધિ ખોટી છે, એ પૂર્વ પક્ષ નથી, ખરેખર તો એ સાચું જ છે, એ સિદ્ધાંત જ છે કે દેવતાઓમાં ભેદથી હોવી જોઈએ, આ સાચું જ છે, બરાબર? એવું પૂર્વ પક્ષી કહે છે. તત્ર આહ એના જવાબમાં વાર્તિકકાર મહારાજ કહે છે, અને આ વાર્તિકકાર મહારાજથી વધારે સારી રીતે આને કોઈ સમજી શકે ખરું? વાર્તિકકાર મહારાજ એટલે સુરેશ્વરાચાર્ય. સુરેશ્વરાચાર્ય એટલે મંડન મિશ્ર. મંડન મિશ્ર એટલે યજ્ઞને વરેલો માણસ. આખી જિંદગી યજ્ઞ એટલે આપણું નાટક ફરી એકવાર જોઈ કાઢવાનું. આ સમજવાને માટે નાટક ફરી જોઈ કાઢવાનું અને નાટકને પુસ્તક ફરી વાંચી કાઢવાનું. આ બધી વસ્તુ બહુ સુંદર સ્પષ્ટતા કરી છે અંદર કે મંડન એટલે એટલે વિચાર કરો કે સુરેશ હું તમ બીજું કંઈ કહેતો હોય માનો કે ના માનો. એ નૈષ્કર્મ સિદ્ધિ વાર્તિક કારણ લખેલી છે, હા, એમાં પણ બહુ ચર્ચા એમણે યજ્ઞની કરી છે. ધુમાડો એટલે ધુમાડો ખાઈ ખાઈને માણસ મરી ગયો યજ્ઞના. તો સુરેશ્વરાચાર્ય મહારાજ જયારે કહેતા હોય કે યજ્ઞ કરનારા અને કર્મ કરનારા એ બધાની નિંદા છે કે આ પૂર્વ પક્ષ નથી ને આ સાચો છે, ખરેખર પૂર્વ પક્ષ છે, તો સમજવું જોઈએ. કારણ કે તમને ને મને તો ખબર જ નથી આપણને યજ્ઞમાં ખોટો કેમ વાંધો નથી, કારણ કે આપણે ક્યાં યજ્ઞ કરવાના છે. જે વસ્તુ આપણે કરવાના જ નથી એ સાચી હોય કે મિથ્યા હોય કે ફેર નથી પડતો. જયારે વાર્તિકકાર મહારાજે એમ કહેવું કે યજ્ઞ ખોટા છે કે યજ્ઞ કરનારાઓનો અવિવેક નિંદા યોગ્ય છે, ત્યારે હી ઇઝ ફોલ્સિફાઈંગ હિમસેલ્ફ. એમણે અત્યાર સુધી જે કર્યું છે એ ખોટું છે એમણે કહે છે, બરાબર? તો હવે શું કરવાનું? તો યજ્ઞ કરવાની જરૂર ખરી? આમ તો નહીં સ્વર્ગમાં જવાનું ના. તો શું કરવાનું? કઈ નહીં કરવાનું બસ. તો મારું સ્વરૂપ પ્રાપ્ત જ છે, તો આનંદની પ્રાપ્તિ માટે સ્વર્ગમાં જવાની જરૂર નથી, તો એના માટે યજ્ઞ આગાધી જરૂર નથી, તો પત્ની ને બાળકો જરૂર નથી, તો નંદવત પ્રણામમાં ચિંતા સંતાન શાકી પદસરસી જોયો વંદનમ નંદનમ તે બસ. તો હવે સંન્યાસ લેવા સિવાય રહ્યું શું? એટલે દલીલ કરવી તો કરી જાણવી, અને કર્યા પછી કન્વિન્સ થવું તો થઈ જાણવું. ધીસ ઇઝ કન્વિક્શન. સમજ પડી પછી પેલું વળગી રહેવાનું. સમજ પડી? પડી ગઈ તો પેલું છૂટતું નથી, તો સમજ ક્યાંથી પડી કહેવાય? આ સમજ કોને પડી કહેવાય? જુઓ દાખલો, ત્યાં ને ત્યાં જ કપડા બદલ. પછી પૂછવાનું કે શું કરવું ભાઈ ભારતીજી, આવું કે છે આ શું કરવું છે? ઉભય ભારતીય પ્રયત્ન કર્યો ખેંચવાનો, પણ ડિડન્ટ વર્ક. કશું જ નહીં. હા, એટલે મારે માટે આ લેખકોને ટીકાકારો નથી, આપણા જીવતા ભાષ્યકાર મહારાજ ને વાર્તિકકાર મહારાજ છે. એ વાર્તિકકાર મને કોણ શબર નથી લખ્યું, લખ્યો તો મારી શી જરૂર હતી? શબર સ્વામી એટલે છે ને વાર્તિકની ટીકાઓ, એટલે વાર્તિકના પુસ્તકો આપણી પાસે છે, એ વાર્તિકની ટીકાઓ પણ છે, એ ટીકાની ટિપ્પણો પણ છે, એટલે બધા બરોદાની બહુ સરસ તૈયાર કરવામાં આવ્યું છે. એ બધું જોઈને તૈયાર કરીને આ બધું કરેલું છે. શબર યાગમ અનુતિષ્ઠતિ તમ ધાર્મિકમ ઇતિ સમાચક્ષતિ ઇતિ શબરસ્વામિનઃ આહુઃ. અન્યથા વિદુષામપિ નિંદા સ્યાત્ તસ્માત્ ન અયમ પુરપક્ષઃ તત્ર આહ યજેત ઇતિ. યજેતિ અથવા યજેતિ ઇતિ એવું છે, યજેતિ. તો હવે હું બીજું વાર્તિક વાંચું છું, દેટ ઇઝ 132મું વાર્તિક, બરાબર? ઉપર યજેતિ લિંગાત નિંદા એષા કર્મિણામ એવ ગમ્યતે. યજ ઇતિ લિંગાત એટલે પ્રશ્ન એવો હતો કે જો વૈદિક હોવાથી કર્મીઓ નિંદાને પાત્ર હોય તો વૈદિક હોવાથી જ્ઞાની નિંદાને પાત્ર કેમ નથી? તો અમારે વૈદિક હોવા છતાં કર્મીની નિંદા પાત્ર કેવો છે? પણ જ્ઞાનીને બચાવવો છે. વૈદિક હોયને કર્મી નિંદાને પાત્ર છે પણ જ્ઞાની નિંદા પાત્ર નથી. કેમ? એટલે કહે છે યજયતિ
લિંગાત અમુમ યજ અમુમ યજ, આ યજની વાત કરી છે ને, ચિહ્ન યજ ઇતિ લિંગાત, યજ એટલે અમુમ યજ અમુમ યજ ઇતિ લિંગાત, આ લિંગ કે ચિહ્ન છે માટે. લિંગ શબ્દ આવ્યો એટલે શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન, સમાખ્યા, આ મીમાંસામાંથી આવી જાય, બરાબર છે. હવે એ બધું આપણે ના જાણીએ એટલે પછી આપણે બધા કથાકારોની જરૂર પડે અને બધું કહેવું પડે. એટલે વિનિયોગ નક્કી કરવાના આ છ પ્રમાણ છે, માનો એક લિંગ છે, એટલે આ લિંગથી નક્કી કરવામાં આવે છે. એશા કર્મિણામ એવ નિંદા ગમ્યતે, એટલે યજ વાળા જોડે નિંદા જોડી છે તો યજ એક જ્ઞાનીને લાગુ નથી પડતું, એ કર્મીને જ લાગુ પડે છે. માટે યજ જેની સાથે જોડાય છે એની નિંદા, એનો અર્થ ક્યાં કર્મીની નિંદા છે. ટીકાકાર કહે છે નીચેના ભાગમાં, યદ્યપિ કર્મણી એટલે કે શ્રેયો માર્ગે પ્રવૃત્તાન યોહી પુરુષાત નિશ્રેયસેન, એ સેન જુદા છે, જૂના પુસ્તકમાં જોડી દેવા જોઈએ, નિશ્રેયસેન સંયુનક્તિ સધર્મ, ધર્મ કોને કહે છે. જોકે કર્મમાં એટલે કે શ્રેયો માર્ગમાં જે પ્રવૃત્ત થયેલા છે, પ્રવૃત્તાન પુરુષાન, પ્રવૃત્ત થયેલા પુરુષોને, યોહી નિશ્રેયસેન સંયુનક્તિ, કલ્યાણની પ્રાપ્તિ માટે જે લોકો જોડાયા છે એ લોકોને, એવા પુરુષોને જે નિશ્રેયસ એટલે કે કલ્યાણની સાથે જોડી આપે છે, સહધર્મ એનું નામ ધર્મ છે. આમ ચૌદના લક્ષણો અર્થ ધર્મ, એ શબરસ્વામી જૈમિન સૂત્રમાં ત્યાં કહેવામાં આવ્યું કે ચૌદના લક્ષણો અર્થ વિધિ વિધાનનું, વિધિ નિષેધનું અનુસરણ કરવું એ ધર્મ છે. ધર્મ કલ્યાણના માર્ગે ચાલવું એ પણ છે, ધર્મ એટલે વૈદિક કર્મો કરવા એ પણ છે, બરાબર. માણસ ધાર્મિક છે એટલે કે વૈદિક વિહિત કર્મો કરે છે. અહીં કહે છે કે નિશ્રેયસે ન સંયોનક્તિ સધર્મ, શ્રેયો માર્ગમાં કલ્યાણના માર્ગમાં જે પ્રવૃત્ત થયો છે એવા પુરુષોને જે નિશ્રેયસ કે મોક્ષ સાથે જોડી આપે છે એને ધર્મ કહેવાય. તથાપિ તેષામ એષા નિંદા એવ, તથાપિ એમની આ નિંદા જ કરી છે. કેમ? દેવતા લખ્યું છે તમારામાં? દેવતા ભેદ અનુવ્યાજન નવા પુસ્તકમાં નથી તો દેવતા ભેદ અનુવાદ વ્યાજેન એવું છે, એ પેલામાં હશે કાં તમે જાતે લખ્યું હશે. પણ ભેદ અનુવાદ એટલે શું? તો કે દેવતા ભેદ અનુવાદ, દેવતા ભેદ અનુવાદ વ્યાજેન સૂચ્યતે. પણ આ એમની નિંદા છે. કેમ? કારણ કે દેવતાઓના ભેદનું કથન અનુકથન, ભેદ બતાવ્યો નથી પણ આ લોકો જે ભેદ માને છે એનું એમને અનુસરીને આમાં કથન શ્રુતિમાં કરવામાં આવ્યું છે. અમુમ યજ અમુમ યજ ઇતિ એ અનુવાદના વ્યાજે અંદર ધ પ્રિટેક્સ્ટ અથવા બહાને, એમના ભેદનો અનુવાદ કરવાના બહાને, અંડર ધ પ્રિટેક્સ્ટ ઓફ અનુવાદ સૂચ્યતે, એના વડે સૂચિત થાય છે કે આ કર્મીઓની નિંદા છે. અમમ અગ્નિમ યજ અમમ ઇન્દ્રમ યજ ઇતિહી વદંત, વદંત બોલી રહેલા. તો જે લોકો આ ઇન્દ્રનું યજન કરો, આ અગ્નિનું યજન કરો એવું કહે છે, કહેનારાઓ દેવતામ ભિંદા નાહા તે દૃશ્યંતે, એ દેવતાઓમાં ભેદ કરી રહેલા છે એવું દેખાય છે. તથા ચ યોન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તેન ન કૃતમ પાપમ ચૌરેણ આત્માપહારિણા. આખો શ્લોક આવો છે સનત સુજાતિયમાં મહાભારતમાંથી છે. સો યોન્યથા સંતમ આત્માનમ અન્યથા એક અન્યથા એટલે બીજા પ્રકારનું, તો બીજા પ્રકારના આત્માને યહ અન્યથા બીજી રીતે જુએ છે, નિત્ય છે એને અનિત્ય જુએ છે, શુદ્ધ છે એને અશુદ્ધ જુએ છે, આનંદ ઘન છે એને દુઃખ જુએ છે. તો આત્મા જે એક પ્રકારનો છે એને જે બીજા પ્રકારનો જુએ છે, કોઈ ધનવાન હોય એને કે જો ભિખારી પેલું દાન આપવા આવ્યો ભિખારીઓની વચ્ચે, અને આમ હાથ આપનારનો પણ આમ લાંબો છે, લેનારનો પણ લાંબો છે, આપનારનો લાંબો હાથ જોઈને કોઈ એમ કે જો ભિખારી ભીખ માંગવા આવ્યો છે તો એનું અપમાન થાય ને.
એક માણસ આપવા આવે છે, હાથ લાંબો કરે છે, બીજા લેનારા હાથ લાંબા કરે છે. એટલે આપનારો ઢગલો અનાજ કે ખાવાનો કે પૈસા લઈને વેચવા આવ્યો છે, આપણે એમ કહીએ કે જો આ ભિખારીઓ જે ભીખ માંગવા આવી ગયો છે એનો અપમાન થઈ જાય ને. એવી રીતે આત્મા જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે એને અનિત્ય કેવો, અશુદ્ધ કેવો, બંધાયેલો કેવો અને અજ્ઞાની કેવો, તો આ એનું અપમાન છે. કેમ તેનન કૃતમ પાપમ ચૌરેણ આત્મા પહારીણા, એ આ ખાલી આમણે એક જ ચરણ આપ્યું છે, બાકીનો શ્લોક અંદર નથી આપ્યો. આત્માનું અપહરણ કરનારા આ ચોરે શું પાપ નથી કર્યો? એ બધા પાપ કરી ચુક્યો. જેણે આત્માને જેવો છે તેવો તો ના જ જાણ્યો, ઉપરથી ખોટો જાણ્યો. એના આધારે અમે કહીએ છીએ કે અમુમ યજ વાળા દેવતાઓને ભિન્ન બનાવે છે, એ પાપ કરે છે. ઇત્યાદિ ન્યાયાત અન્યથા જ્ઞાન લિંગાત. અન્યથા જ્ઞાન એટલે ઉલટું જ્ઞાન. તો ઉલટું જ્ઞાન આ લોકો ધરાવે છે, એ લિંગના આધારે નિંદા યોગ્ય હાથે ભવંતી ઇતિ અર્થ. એના આધારે અમે કહીએ છીએ કે આ દેવતાઓને ભિન્ન માનનારાઓ છે, એ નિંદાને યોગ્ય છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.